ચૂંટણી પહેલા વિકાસના કામોનું જશ ખાંટવા માટે ભાવનગરમાં સુવિધાના કામોની તંત્રે હવે બ્રેક લગાવી છે. મહાપાલિકા દ્વારા શહેરના સરદારનગર ખાતે 25 કરોડના ખર્ચે ઓડિટોરિયમ, આર્ટ ગેલેરી અને મ્યુઝિયમ તૈયાર કર્યું છે. જોકે વિધાનસભા ચૂંટણીમાં જશ લેવા માટે શાસકો દ્વારા તેનું લોકાર્પણ કરવામાં આવતું નથી. ચૂંટણીઓ ક્યારે આવશે તે અંગે નેતાઓ જાણે છે અને આથી જ 1056 સીટની ક્ષમતાવાળું ઓડિટોરિયમ અને આર્ટ ગેલેરી ઉપરાંત મ્યુઝિયમ હવે ચૂંટણીના સમયે ઉદઘાટનની રાહ જોઈ રહ્યા છે. ત્યારે રાજકીય કાયદાને એક બાજુ મૂકી તાત્કાલિક ઓડિટોરિયમને લોકો માટે અર્પણ કરવા લોકમાંગ હવે ઉઠી છે. સરદારનગર વિસ્તારની અંદર ઓડિટોરિયમ તથા આર્ટ ગેલેરીનું કામ પૂર્ણ થઈ ચૂકેલ છે. હાલમાં ફક્ત ફિનિશિંગ ટચિંગની કામગીરી ચાલુ છે, જે પણ 2-3 દિવસની અંદર પૂર્ણ થઈ જશે. સરદારનગર ખાતે આર્ટ ગેલેરી, ઓડિટોરિયમ અને સિટી મ્યુઝિયમ ખૂબ સરસ બની રહ્યું છે. લગભગ 30 કરોડના ખર્ચે આ તૈયાર થઈ રહ્યું છે. ઓડિટોરિયમની અંદર 1038 સીટો, વાતાનુકૂલન અને ખૂબ આધુનિક સિસ્ટમથી આ સ્ટેડિયમ બની રહ્યું છે. ખરેખર લોકોની સુવિધા માટે આ જો ખરેખર કરવામાં આવ્યું હોય તો અત્યારે ખુલ્લું મૂકી લોકોને સુવિધા આપી દેવી જોઈએ. આ મોટા તાઇફા કરી અને દેખાવો કરશે, ખરેખર આ તો લોકોના જ પૈસા છે, એના ટેક્સમાંથી જ આપણે બનાવી છે. કાંઈ કોઈના વાડી ખેતર વેચીને તો કયા બનાવ્યા નથી, નકર એવું લાગે કે એ લોકોની વાડ જોવી પડે. માત્ર તાઇફા કરે છે.